સરદાર પટેલ એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ સંચાલિત શ્રી ગગજીભાઈજી સુતરિયા પ્રાઇમરી સ્કૂલ વતી હું મયુરી દવે આપ સૌ વિદ્યાર્થીઓનું ઓનલાઈન શિક્ષણની અંદર હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે પ્રકરણ 11 ક્ષેત્રફળ અને પરિમિતિનો ભાગ 2 શરૂ કરવા જઈ રહ્યા છીએ. તો સૌથી પહેલાં આપણે આ પ્રકરણની અંદર થોડાક સૂત્રો યાદ રાખવાના છે, જેમાં છે ચોરસની પરિમિતિ, ચોરસનું ક્ષેત્રફળ, લંબચોરસની પરિમિતિ અને લંબચોરસનું ક્ષેત્રફળ. આ સૂત્રને આધારે જ આપણે આ પ્રકરણની અંદર મહાવરાના દાખલા ગણવાના છે. ચાલો બાળકો, હવે આપ સૌ પાઠ્યપુસ્તકમાં પાના નંબર 141 કાઢો. આજે આપણે મહાવરો શરૂ કરવાનો છે. સૌથી પહેલો પ્રશ્ન છે, અરબાઝ તેના રસોડાના ભોંય તળિયે લીલા રંગની ચોરસ લાદીઓ બેસાડવા ઈચ્છે છે. લાદીની દરેક બાજુની લંબાઈ 10 સેમી છે. બરાબર, ચોરસ છે એટલે દરેક બાજુનું માપ કેવું હોય? સરખું હોય. એટલે ચારેય બાજુનું માપ જે છે એટલે એક બાજુનું માપનું છે 10 સેમી. તેનું રસોડું જે છે એ 220 સેમી લાંબુ, બરાબર 220 સેમી લાંબુ છે અને 180 સેમી પહોળું છે. બરાબર, 220 સેમી લાંબુ અને 180 સેમી પહોળું છે. તો તેની કેટલી લાદીઓની જરૂર પડશે? જો બાળકો, તમારા ઘરે કડિયા કામ કરવા આવતા હોય એ લોકો આ વિશેની જાણકારી જાણતા હોય છે. તો આપણે એમાં ત્યારે ખબર હોતી નથી એટલે આપણે કશું બોલી શકીએ નહીં. પરંતુ હવે તમે લોકો મોટા થઈ ગયા છો એટલે તમારે આ વસ્તુની સમજ હોવી જરૂરી છે. આમાં આપણે આ જ વસ્તુ શીખવાની છે કે જેનાથી તમે તમારા ઘરમાં પણ ગણિતનો ઉપયોગ કરી શકો. તો ચાલો આપણે જોઈએ કે આ જે રસોડું છે એની લંબાઈ 220 સેમી છે, પહોળાઈ 180 સેમી છે, 10-10 સેમી વાળી કેટલી લાદીઓ આપણે ગોઠવી શકશું? તો ગણતરી કરીએ. જો બાળકો, આ જે રસોડું છે જેની લંબાઈ 220 સેમી છે અને પહોળાઈ 180 સેમી છે, તો સૌથી પહેલાં તો આપણે આજે કેટલો ભાગ ભોંયતળિયાનો ઢંકાવવાનો ઢાંકવાનો છે તે જાણવું પડે. તો તેની માટે શું કરવું પડે? તો કે ભોંયતળિયાનું તળિયું જે છે એ ઢાંકવા માટે જે હોય એને શું કહેશું આપણે? ક્ષેત્રફળ. એટલે કે તળિયાનું ક્ષેત્રફળ આપણે પહેલાં મેળવશું. હવે ક્ષેત્રફળનું સૂત્ર શું આવશે? આપણે આગળના ક્લાસમાં ભણી ગયા કે તળિયું કેવું છે? લંબચોરસ. તો લંબચોરસનું ક્ષેત્રફળનું સૂત્ર આપણે આમાં મૂકવાનું હોય. લંબચોરસના ક્ષેત્રફળનું સૂત્ર શું છે? તો કે લંબાઈ ગુણ્યા પહોળાઈ. હવે આ તળિયાનું ક્ષેત્રફળ જે છે એની લંબાઈ છે 220 સેમી અને પહોળાઈ છે 180 સેમી. ચાલો બાળકો ગુણાકાર કરો. તો જોઈ વિડીયો સ્ટોપ કરી અને આપ સૌએ આ ગુણાકાર કરવાનો છે. તો જવાબ આવશે ગુણાકાર બાદ 396 અને પાછળ 2 મીંડા એટલે કે 39,600 ચોરસ સેમી. કેમ કે આ બંને વસ્તુ આપણને કેમાં આપેલી છે? એકમ કયો આપેલો છે? સેમીનો. એટલે જવાબ પણ આપણે ચોરસ સેમીમાં લખીશું. હવે શું કરશું? તો કે લાદીનું ક્ષેત્રફળ જાણશું. બરાબર, લાદી કેવી છે? ચોરસ. તો આપણે પહેલાં લખશું કે લાદીનું ક્ષેત્રફળ. તો બાળકો લાદી કેવી છે? ચોરસ. તો ચોરસના ક્ષેત્રફળનું સૂત્ર શું થશે? તો કે બાજુ ગુણ્યા બાજુ. બરાબર, લંબાઈ ગુણ્યા લંબાઈ લખી શકો તમે, બાજુ ગુણ્યા બાજુ પણ લખી શકો. આપણને અહીંયા બાજુનું માપ આપેલું હોવાથી આપણે બાજુ ગુણ્યા બાજુ લખશું એટલે શું આવશે? તો કે 10 ગુણ્યા 10. 10 ને 10 કેટલા થશે? તો કે 100 ચોરસ સેમી. બરાબર, લાદીનું ક્ષેત્રફળ આવ્યું 100 ચોરસ સેમી. હવે આપણે શું કરશું? તો કે લાદીની સંખ્યા મેળવવાની છે ને આપણે, તો લખશું લાદીની સંખ્યા બરાબર તળિયાના ક્ષેત્રફળની છેદમાં લાદીનું ક્ષેત્રફળ. તળિયાનું જે ક્ષેત્રફળ મળ્યું હતું એને ભાંગ્યા લાદીનું ક્ષેત્રફળ આપણે કરશું. તો લખશું આપણે પહેલાં તળિયાનું
क्षेत्रफळ छेदमां लादीनुं क्षेत्रफळ। હવે તળિયાનું ક્ષેત્રફળ કેટલું આવ્યું? તો કે 39,600 ચોરસ સેમ। અને લાદીનું ક્ષેત્રફળ કેટલું આવ્યું? તો કે 100 ચોરસ સેમી। હવે શું કરશું? તો શૂન્ય શૂન્ય જે છે એ આપણે ઉડાડશું, એટલે અહીંથી આ બંને શૂન્ય। છેદમાં આપણે આગળના ધોરણમાં પણ શીખી ગયા હતા કે પાછળથી જો શૂન્ય આવતા હોય તો તે છેદમાં ઉડે છે, એટલે એક બે, બે શૂન્ય ઉડી ગયા। હવે જવાબ શું આવ્યા? તો કે 396। તો 396 લાદીની જરૂર પડે, બરાબર બાળકો? સમજાઈ ગયો દાખલો? એકનો એક દાખલો બે વાર રિપીટ કરજો, એટલે તમને વધારે આઈડિયા આવી જશે। અને આ બધા જ દાખલા તમારે રફનોટની અંદર સાથે ગણતા જવાના છે। ચાલો હવે આપણે બીજો દાખલો, બીજો પ્રશ્ન પૂછ્યો છે, એટલે કે બી, ચોરસ બગીચાની ફરતે વાડની લંબાઈ 20 મીટર છે, તો બગીચાની એક બાજુની લંબાઈ કેટલી થાય? તો ચોરસ કીધું છે, બરાબર? હવે ફરતો આખો જે વાડની લંબાઈ જે છે એ કેટલા મીટર છે? 20 મીટર। એટલે શું આપી દીધું છે? આને આપણે શું કહેશું? ફરતી વાડ આપતી આપેલી હોય એને આપણે કહેશું પરિમિતિ। બાળકો, આપણને રકમ વાંચી અને ખ્યાલ આવવો જોઈએ કે આમાં પરિમિતિ છે કે ક્ષેત્રફળ છે। ફરતી વાડ કીધી હોય ત્યારે શું હોય? પરિમિતિ। અને અંદર તળિયાનો ભાગ જો કીધો હોય તો શું સમજવાનું? ક્ષેત્રફળ। તો અહીંયા આપણને ફરતી વાડની પરિમિતિ આપી દીધી છે 20 મીટર, બરાબર? તો આપણે એક બાજુનું માપ શોધવાનું છે। હવે આપણને બધાને ખબર છે ચોરસને કેટલી બાજુ છે? 1, 2, 3 અને 4। ચારે ચાર બાજુનો સરવાળો 20 મીટર થાય તો એક બાજુનો કેટલો થાય? શું કરવું પડે? હોશિયાર બાળકો છો એટલે તરત કહેશો કે મિસ, આપણે ભાગાકાર કરીએ, કે આપણને ખબર છે કે આપણે ભાગ પાડી 20ના કેટલા સરખા ભાગ પાડવાના? 4 સરખા ભાગ પાડવાના। તો આપણે અહીંયા લખશું કે બગીચાની બાજુની લંબાઈ બરાબર 20/4। હવે 20/4 કરીએ એટલે કેટલા થશે? તો કે 4×5=20, એટલે કે 5 મીટર છે ને બાળકો? સાવ સહેલો, આ એક બાજુ 5, બીજી બાજુ 5, ત્રીજી બાજુ 5 અને ચોથી બાજુ 5, ચારે બાજુનો માપનો સરવાળો એ પરિમિતિ થશે। એટલે 5 વત્તા 5 વત્તા 5 વત્તા 5 કેટલા થાય? 20। એટલે જવાબ આવશે 5 મીટર એક બાજુનું માપ ગણાશે। હવે ત્રીજો દાખલો આપ્યો છે, એક પાતળા 20 સેમી લાંબા વાયરમાંથી લંબચોરસ બનાવવામાં આવે છે। એટલે કે આખો લાંબો વાયર જે હતો 20 સેમી, એનું આવી રીતે એક લંબચોરસ બનાવેલું છે, જેની આખી માપ જે છે એ કેટલા છે? 20 સેમી। હવે તમે કહો તો આ જે માપ આપ્યું છે એને પરિમિતિ કહેશો કે ક્ષેત્રફળ? તમે કહેશો કે મિસ, આ જે માપ આપેલું છે એ પરિમિતિ છે, કેમ કે 20 સેમી લાંબા વાયરમાંથી આવી રીતે લંબચોરસ બનાવેલો છે। જો આ લંબચોરસની પહોળાઈ 4 સેમી હોય તો તેની લંબાઈ કેટલી થાય? હવે આપણને પહોળાઈ આપી દીધેલી છે, પહોળાઈ કેટલા સેમી આપી દીધી છે? 4 સેમી આપી દીધેલી છે। તો લંબાઈ કેટલી થાય? તો કે આ બંને બાજુ પહોળાઈ આપી દીધી છે। હવે આપણે આ લંબાઈનું માપ શોધવાનું છે, તો કેવી રીતે આપણે કરશું? તો કે પરિમિતિ આપી છે આપણને 20 સેમી અને પહોળાઈ આપી દીધી છે આપણને 4 સેમી। હવે આપણે શું કરશું? તો કે પરિમિતિનું સૂત્ર મૂકશું। શું કરીશું? પરિમિતિનું સૂત્ર। આ લંબચોરસ છે એટલે લંબચોરસની પરિમિતિનું સૂત્ર શું થશે? 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ, બરાબર? ખાસ બાળકો, લંબચોરસનું ક્ષેત્રફળ, ચોરસનું ક્ષેત્રફળ, લંબચોરસની પરિમિતિ અને ચોરસની પરિમિતિના ચાર જે સૂત્ર છે એના આધારે જ આખા પ્રકરણના દરેક દાખલા આપણે કરવાના છે। તો
परिमिति आपी छे आपने 20 सेमी, पछी बे लंबाई आपने आपेली नथी ने पोहोळाई आपी छे आपने 4 सेमी, बराबर। हवे शुं करशुं? तो के आ बे छे छे ने ई कई बाजू छे? जमणी बाजू। जमणी बाजू थी आपणे डाबी बाजू लई जवानुं छे आ बे ने, બરાબર। બે જે છે આની સાથે કયા છે? ગુણાકારના રૂપમાં હોય। આમ વચ્ચે બંને વચ્ચે કયો સંબંધ છે? ગુણાકારનો। હવે આ બે ને આપણે જમણી બાજુમાંથી ડાબી બાજુ લઈ જવાનો છે, તો શું કરશું? તો કે 20 છેદમાં 2 એટલે કે ભાગાકાર। ગુણાકારમાંથી જ્યારે આ બાજુ પદ આવે ત્યારે શું થશે? ભાગાકાર, અને શું થાય? લંબાઈ વત્તા 4, આટલું બાકી રહ્યું એને આપણે અહીંયા લખી નાખશું। હવે 20 ભાગ્યા 2 એટલે 10 આવશે, 10 દુ 20 છેદ ઉડાડ્યા, બરાબર લંબાઈ વત્તા 4। હવે તો કે આ બાજુ 4 જે છે એ કેમાં છે? સરવાળામાં। એને આપણે 4 ને 10 ની બાજુમાં લઈ જઈએ તો બાદબાકી થશે, કેમ કે જ્યારે બરાબરની બાજુ બાજુની આપણે ડાબી બાજુથી જમણી બાજુમાં ફેરફાર કરીએ ત્યારે એનું જે ચિહ્ન છે એ બદલાઈ જાય। ગુણાકાર હોય તો ભાગાકાર થશે અને સરવાળો હોય તો બાદબાકી થશે, બાદબાકી હોય તો સરવાળો થશે, બરાબર। ગુણાકાર હોય તો ભાગાકાર થઈ શકે અને સરવાળો હોય તો બાદબાકી થાય। આ વસ્તુ આપણે યાદ રાખવાનું જ્યારે ઉલટ સુલટ કરવામાં આવે ત્યારે। હવે 10 વત્તામાંથી આપણે અહીંયા કરી નાખશું ઓછા, બરાબર લંબાઈ, એટલે 10માંથી 4 જશે તો કેટલા રહેશે? તો કે 6, 6 લંબાઈ આપણને મળી। હવે 6 લંબાઈ એટલે કે 6 સેમી। હવે આપણે અહીંયા જોઈ લઈએ 6 ને 6 કેટલા થશે? 12, અને 4 ને 4 8, એટલે કે 12 વત્તા 8 બરાબર 20 આવી ગયા। તો આપણો દાખલો જે છે એ સાચો ગણાય। તો બાળકો આ દાખલો સહેલો છે, સાવ તમારે થોડીક મગજથી અને તર્કથી ગણવાનો છે। હવે એની પછી ચોથો દાખલો આપ્યો છે, એક ચોરસ કેરમ બોર્ડની પરિમિતિ 320 સેમી છે તો તેનું ક્ષેત્રફળ કેટલું થાય? આવી રીતે કેરમ બોર્ડ આપેલું છે, એ ચારેયની ચારેય બાજુનો સરવાળો જે છે એ 320 સેમી થાય છે, તો આપણે તેનું ક્ષેત્રફળ શોધવાનું છે। ક્ષેત્રફળ શોધવા માટે આપણે બાજુનું માપ મેળવવું પડે। આપણને અહીંયા બાજુનું માપ તો આપેલું નથી, તો બાજુનું માપ મેળવવા માટે થઈને શું કરવું પડશે? તો કે આપણે પરિમિતિના સૂત્રને આધારે બાજુનું માપ મેળવશું। આપણે ચોરસની પરિમિતિ જે છે એનું સૂત્ર શું થશે? તો કે 4 ગુણ્યા લંબાઈ અથવા તો બાજુ આપણે બોલીએ છીએ, બરાબર 4 ગુણ્યા લંબાઈ અથવા તો બાજુ। પરિમિતિ આપણને આપી છે 320, 4 ગુણ્યા બાજુનું માપ। હવે આગળના ભાગમાં મેં તમને શીખવાડ્યું કે અહીંયા જે છે એ ગુણાકારની હારે છે, આપણે જમણી બાજુથી ડાબી બાજુ લઈ જશું તો 320 ભાગ્યા 4 થશે એટલે બાજુનું માપ આપણને મળી જશે। હવે 4નો ઘડિયો બોલીએ આપણે 32 આવે ત્યાં સુધી, તો કેટલા થશે? તો કે 4 8 32 એટલે આવ્યા 80 જવાબ। તો બાજુનું માપ આપણને મળ્યું 80 સેમી, એટલે કે એક બાજુનું માપ શું છે આપણે? 80 સેમી। તો હવે આપણે ચોરસનું ક્ષેત્રફળ જોઈએ, તો ચોરસનું ક્ષેત્રફળ શું થશે? બાજુ ગુણ્યા બાજુ, બરાબર। તમને ક્ષેત્રફળમાંથી પરિમિતિ શોધવાનું કે અને પરિમિતિમાંથી ક્ષેત્રફળ શોધવાનું કે આપણે સૂત્રની મદદથી જ બધું કરવાનું, બાકી આપણે આમાં કશું જ આગળ વિચારવાનું નહીં। આપણને ખબર હોવી જોઈએ કે પરિમિતિ આપેલું છે કે ક્ષેત્રફળ આપેલું છે, અને આ ચારે ચારના સૂત્ર આપણને મોઢે આવડવા જોઈએ। હવે ચોરસનું ક્ષેત્રફળ માટે આપણને બાજુનું માપ મળી ગયું, કેટલું થયું? તો કે 80, 80 ગુણ્યા 80। હવે બાજુનું માપ 80 સેમી ગુણ્યા 80 સેમી, 88 કેટલા થશે? 64, અને પાછળ બે મીંડા આપણે લગાડી દઈએ એટલે 64 ચોરસ સેમી આપણને જવાબ મળ્યો।
બરાબર બાળકો? તો પરિમિતિમાંથી ક્ષેત્રફળ આપણે શોધી શકીએ અને ક્ષેત્રફળને આધારે પરિમિતિ શોધી શકીએ. ખાસ આપણને સૂત્ર યાદ રહેવું જોઈએ. આ તાસના અંતમાં હું તમને ચારે ચારના સૂત્ર લખેલા આપીશ. તમારે ચારે ચારના સૂત્ર જે છે એ પાકા કરી લેવાના છે. હું એ પાઠ્યપુસ્તકની અંદર પ્રશ્ન નંબર ઈ આપેલો છે. નીચે આપેલી સફેદ ડિઝાઇનમાં કેટલા ત્રિકોણ આગળ લાદીઓ ગોઠવી શકાય? ડિઝાઇનનું ક્ષેત્રફળ ખાલી જગ્યા ચોરસ સેમી છે, બરાબર? તો અહીંયા તમને એક ત્રિકોણ છે ને જે એનું અડધા ચોરસ સેમીનું છે એવું તમને અહીંયા કીધેલું છે. તો આપણે ડિઝાઇનનું ક્ષેત્રફળ શોધવાનું છે. તો એક આખું જો હોય એટલે એક ચોરસ સેમી થશે, બરાબર? આ અડધું અડધું એટલે બે ચોરસ સેમી, અને આ અડધું અને અડધું એટલે ત્રણ ચોરસ સેમી. તો આ આખી ડિઝાઇનનું ક્ષેત્રફળ શું થશે? તો કે ત્રણ ચોરસ સેમી. ત્રણ ચોરસ ભેગા થાય એટલે આવું આખું ત્રણ ચોરસની મદદથી આપણે આવી ડિઝાઇન દોરી શકીએ. આવું આપણે પ્રકરણ નંબર 4માં આગળ શીખી ગયેલા હતા. અડધા ખાનાવાળું ને આખા ખાનાવાળું એવી રીતે આપણે ગણતરી કરતા હતા કે આખા ખાના વત્તા અડધું ખાનું, યાદ છે? તો એકા આ બંને થઈને એક અને આ બંને થઈને એક, બરાબર? એટલે ત્રણ ચોરસ સેમી આ ડિઝાઇનનું ક્ષેત્રફળ થશે. હવે શું કરવાનું છે? તો કે ચાર ચોરસ સેમી, ચાર અને છ ચોરસ સેમી ક્ષેત્રફળ ધરાવતી ડિઝાઇન તૈયાર કરવાની છે. ચાર ચોરસ સેમી હોય એટલે ત્રિકોણ અડધા ત્રિકોણ કેટલા લેવા પડે? તો કે ચારના ડબલ એટલે આઠ અડધા ત્રિકોણ લેવા પડે. અને છ માટે તો કે છના ડબલ થશે બાર, એટલે બાર અડધા ત્રિકોણ લઈએ ત્યારે આપણે એક સરસ મજાની ડિઝાઇન બનાવી શકીએ. તો આઠની ડિઝાઇન હું અહીંયા બનાવું છું એવી રીતે તમારે બનાવવાની છે. બાર ત્રિકોણની ડિઝાઇનથી તમારે જાતે તૈયાર કરવાનું રહેશે. તો જો આવી રીતે બનશે આ એક ત્રિકોણ, બે ત્રિકોણ, ત્રણ, ચાર, પાંચ, છ, સાત અને આઠ ત્રિકોણથી મેં આવી રીતે બનાવેલી છે. હવે તમે જુઓ આમાં કેટલા ચોરસ થયા? તો કે એક, બે, ત્રણ અને અડધા બે થઈને ચાર ચોરસ પૂરા થશે. થઈ ગયો અહીંયા ચાર ચોરસ સેમી. હવે આવી જ રીતે તમારે છ ચોરસ સેમી એટલે કે બાર ત્રિકોણની મદદથી તમારે આવી એક ડિઝાઇન અહીંયા દોરવાની છે. આ તમારું હોમવર્ક છે. હવે આગળ આપણે જોઈએ એફ. સાનિયા, આરુષિ, માનવ અને કબીર ગ્રીટિંગ કાર્ડ બનાવે છે. તેમણે બનાવેલા કાર્ડ માટે નીચે આપેલા કોષ્ટક પૂર્ણ કરો. અહીંયા તમારે સાનિયા આપેલું છે જેની લંબાઈ 10 સેમી છે અને પહોળાઈ 8 સેમી છે. તો પરિમિતિ શું થશે? તો શું કરવું પડે પરિમિતિ માટે થઈને આપણે? તો કે પરિમિતિનું સૂત્ર આવશે બે કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ. બે, લંબાઈ કેટલી આપી છે? 10 અને પહોળાઈ આપી છે 8. બે કૌંસમાં 10 ને 8 થશે 18. હવે આ બંને વચ્ચે ગુણાકારનો સંબંધ એટલે 18 × 2 = 36. 36 સેમી જે છે એની પરિમિતિ આવશે એટલે અહીંયા આપણે લખશું 36 સેમી. અને ક્ષેત્રફળ શું આવશે? તો કે લંબાઈ ગુણ્યા પહોળાઈ, બરાબર? તો લંબાઈ આપી છે 10 અને પહોળાઈ આપી છે 8 સેમી. તો કે 10 × 8 = 80 ચોરસ સેમી. 80 ચોરસ સેમી જે છે એ શું આવશે? ક્ષેત્રફળ, બરાબર? હવે આપણે બીજો દાખલો જોઈએ. તો કે માનવ જે ગ્રીટિંગ કાર્ડ્સ બનાવે છે તે 11 સેમી લંબાઈ છે, પહોળાઈ આપેલી નથી અને પરિમિતિ છે 44 સેમી. તો આપણે પહોળાઈ અને ક્ષેત્રફળ આ બંને શોધવાનું છે. તો સૌથી પહેલાં પરિમિતિના સૂત્રને આધારે આપણે શું શોધશું? તો કે પહોળાઈ શોધશું અને પછી પહોળાઈ મળ્યા બાદ આપણને ક્ષેત્રફળ મળી જશે. તો પરિમિતિનું સૂત્ર મૂકશું આપણે, પરિમિતિ બરાબર બે કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ. હવે પરિમિતિ આપણને આપી દીધેલી છે 44 સેમી, કૌંસમાં બે લંબાઈ આપી છે આપણને 11 સેમી અને પહોળાઈ આપેલી નથી. હવે આગળ મેં તમને દાખલો શીખવાડ્યો તો એમ બેને આપણે આ બાજુ જશે એટલે ભાગાકાર સ્વરૂપે લઈ લેશું એટલે 44/2 બરાબર 11 વત્તા પહોળાઈ. હવે
આ બંનેના છેદ ઉડાડીએ તો શું આવશે? તો કે 22 દુ 44. આપણને 22નો ઘડી આવડતો હોય તો પણ આપણે કરી શકીએ. એટલે 22 દુ 44, એટલે 22 = 11 + 16. હવે આ બાજુ જે છે એ સરવાળાનો સંબંધ છે, જેને આપણે વિરુદ્ધ દિશામાં લઈ જતા શું આવશે? તો કે બાદબાકીના સ્વરૂપમાં આવી જશે. એટલે 22 - 11 = 16. 22 માંથી 11 બાદ થાય એટલે 11 ની પહોળાઈ હશે. 11 લંબાઈ અને 11 પહોળાઈ, બરાબર. એટલે હવે આપણે ક્ષેત્રફળ શોધીએ તો ક્ષેત્રફળનું સૂત્ર છે લંબાઈ વત્તા પહોળાઈ. હવે આપણને લંબાઈ મળી ગઈ છે 11 સેમી અને પહોળાઈ પણ 11 સેમી મળેલી છે. એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે 11 × 11. ગુણાકાર કરો તો જો 11 × 11 કેટલા થશે? તો કે 121 ચોરસ સેમી. તો આનો જવાબ આવશે 121 ચોરસ સેમી, તેનું ક્ષેત્રફળ થશે. હવે આપણે આરુષિનું જોઈએ. આરુષિ પાસે લંબાઈ આપેલી નથી, પહોળાઈ આપેલી છે, પરિમિતિ આપેલી નથી અને ક્ષેત્રફળ આપેલું છે. તો આપણે ક્ષેત્રફળના સૂત્રને આધારે એની લંબાઈ મેળવ્યા બાદ આપણે પરિમિતિ શોધીશું. તો સૌથી પહેલાં આપણે ક્ષેત્રફળનું સૂત્રની અંદર શું લખશું? તો કે લંબાઈ ગુણ્યા પહોળાઈ, બરાબર. હવે ક્ષેત્રફળ આપણને આપી દીધેલું છે 80 ચોરસ સેમી. લંબાઈ આપણને આપેલી નથી એટલે પહોળાઈ આપી છે 8 ચોરસ સેમી. હવે અહીંયા જે છે એ ગુણાકારના સંબંધની હારે છે, એને આપણે જમણી બાજુ, આપણે ગાણિતિક પદ્ધતિ કરવા માટે થઈને એને પહોળાઈનો જે ભાગ છે એને ગુણાકારથી આપણે ભાગાકાર સ્વરૂપમાં લઈ જઈશું. એટલે 80 ભાગ્યા 8 = લંબાઈ. હવે 80 ભાગ્યા 8 એટલે કે લંબાઈ આવી 10, બરાબર ને. 8 દાણ 80 એટલે લંબાઈ આવશે 10. એટલે અહીંયા આપણે લખી નાખશું કે લંબાઈ 10 સેમી. હવે શું કરીએ? તો કે પરિમિતિ. પરિમિતિનું સૂત્ર છે 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ. હવે 2 લંબાઈ આપી છે 10 પહોળાઈ આપી છે 8 સેમી. 2 કૌંસમાં 10 ને 8 = 18 અને 18 × 2 એટલે 18 × 2 = 36. 36 સેમી. 36 સેમી તેની પરિમિતિ આવશે, બરાબર. હવે ચોથો પ્રશ્ન છે કે કબીર પાસે પરિમિતિ અને ક્ષેત્રફળ આપી દીધેલું છે. બાળકો, લંબાઈ અને પહોળાઈ આપણે શોધવાની છે. તો પહેલાં આપણે પરિમિતિ શોધ કરી લઈએ. પરિમિતિનું સૂત્ર શું છે? તો કે 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ. પરિમિતિ આપી છે આપણને 40 સેમી. 40 સેમી બરાબર 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ. હવે 2 ને આપણે આ બાજુ લેશું એટલે 40 ના છેદમાં 2 = લંબાઈ વત્તા પહોળાઈ. એટલે કેટલા દુ 40 થાય? તો કે 20 દુ 40, બરાબર. છેદ ઉડાડીએ આપણે એટલે 20 દુ 40. 20 જે છે એ લંબાઈ વત્તા પહોળાઈ આપણને મળ્યું. હવે આપણે ક્ષેત્રફળ શોધીએ. ક્ષેત્રફળનું સૂત્ર તો કે લંબાઈ ગુણ્યા પહોળાઈ. ક્ષેત્રફળ છે 100 ચોરસ સેમી બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. હવે લંબાઈ વત્તા પહોળાઈ બરાબર 20 સેમી થાય અને લંબાઈ ગુણ્યા પહોળાઈ બરાબર 100 ચોરસ સેમી થાય ક્ષેત્રફળ. હવે એવી કઈ સંખ્યા છે કે જેનો સરવાળો થાય, એ બે સંખ્યાનો સરવાળો 20 થાય અને એ બે સંખ્યાનો ગુણાકાર છે એ 100 થાય? તો આ તો ભાઈ એક જાતનો કોયડો થઈ ગયો. કેવી કઈ સંખ્યા છે કે જે સંખ્યા બે સંખ્યાનો સરવાળો 20 થાય ને એને એ જ બે સંખ્યાનો ગુણાકાર છે એ 100 થાય? તો આપણે સૌથી પહેલાં લઈએ, ધારો કે પહેલાં લઈએ 50 × 2. તો 50 × 2 કરો તો 100 થશે, પરંતુ 50 વત્તા આપણે 2 કરીએ તો જવાબ તો 52 આવે છે, એટલે આ સંખ્યા ચાલશે નહીં. પછી આપણે લઈએ 5 × 2. 5 × 2 કરો તો 10 થાય અને 5 વત્તા
પાંચ વત્તા બે કરો તો સાત થાય, તો આ પણ જવાબ ચાલશે નહીં. હવે આપણે દસ લઈએ, તો કે દસ લંબાઈ અને દસ પહોળાઈ લઈએ તો દાએ દાએ સો, અને દસ લંબાઈ વત્તા દસ પહોળાઈ લ્યો તો દસ ને દસ વીસ. તો જુઓ બાળકો, દસ લંબાઈ ગુણ્યા દસ પહોળાઈ કરો તો સો ચોરસ સેમી તેનું ક્ષેત્રફળ આવી જશે. દસ લંબાઈ વત્તા દસ પહોળાઈ કરો એટલે વીસ, તેની પરિમિતિ જે આવી હતી આપણને એ મળી જાય છે. તો તે સંખ્યા કઈ છે? તો કે દસ, જેની લંબાઈ આવશે દસ સેમી અને પહોળાઈ આવશે દસ સેમી. તો અહીંયા આપણે કોષ્ટકમાં પૂરી દેશું કે કબીરનું જે કાર્ડ છે એની લંબાઈ દસ સેમી અને પહોળાઈ પણ દસ સેમી થશે. આજના તાસમાં બસ આટલું જ. ફરી મળીશું ભાગ ત્રણમાં. ગયા તાસમાં પૂછેલ કોયડાનો જવાબ આપવાનો, તો જે પ્રશ્નાર્થ આપેલો છે ત્યાં આવશે જવાબ છ. કેવી રીતે? તો જે સર્કલની બહાર એટલે કે લીટી પૂર્ણ થતાં જે અંક આપેલા છે એ બંને અંકનો સરવાળો વચ્ચે તમારે લખવાના છે. જેમ કે એક વત્તા બે બરાબર ત્રણ, બે વત્તા ત્રણ બરાબર પાંચ, એવી રીતે ચાર વત્તા બે બરાબર આવશે છ જવાબ.